नमस्कार दर्शक मित्रों, अब तक ना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपनु स्वागत है। दोस्तों, शाकाहार पर केटला वर्षों थी चर्चा थई रही है। शाकाहार श्रेष्ठ है, श्रेष्ठ नहीं, एनी सामे केटली बधी दलीलो पण थई रही है। तो घणी वक्त आपणे ए समजातुं नथी कि खरेखर शाकाहार वाजबी है, योग्य है, अथवा शाकाहारी नहीं एने एम लगे कि शाकाहारीओ पोतानी दलील करे। शाकाहारीओने एम लगे कि मांसाहारीओ पोतानी तरफेणमां दलील करे। पण खरेखर शाकाहार शा माटे ए विषय पर चर्चा करवा ए विषयना निष्णात अने आम तो गुजरात आयुर्वेद यूनिवर्सिटी जामनगरना पूर्व कुलपति डॉक्टर संजीव ओझा साहेब अपना स्टूडियो में उपस्थित है। साहेब, आपनु स्वागत है। नमस्कार। नमस्कार साहेब। सौथी पहला तो शाकाहारना लाभालाभ जणावो। शाकाहार थी आम तो लाभ ज थाय छे, पण छतां एक सामे पण दलील थई रही है, तो हूँ लाभालाभ ए रीते पूछू छू। આયુર્વેદની દ્રષ્ટિએ શાકાહાર માંસાહાર આ બંનેના વિભાગ પાડીને કયું સારું કયું ખરાબ, આવું શાસ્ત્રમાં સારો ખોરાક અને ખરાબ ખોરાક આવી કોઈ ચર્ચા નથી। વિશેષતા એ છે કે ખોરાક કેવો હોવો જોઈએ કે જેથી મનુષ્ય સ્વસ્થ રહી શકે, કારણ કે આયુર્વેદનું પ્રયોજન મનુષ્યને સ્વસ્થ રાખવું અને કોઈપણ કારણોસર એ બીમાર પડે તો એનું સ્વાસ્થ્ય પુનઃપ્રાપ્ત થાય, ફરીથી એ સ્વસ્થ બને, એ માટે ખોરાક દવા જે આવશ્યક હશે એનું વિશદ વિવરણ શાસ્ત્રોની અંદર છે। તો ખોરાક કેવો એ જે વર્ણન છે એમાં પાંચ છ પાસા કે જેના કારણે આપણે એ તારણ ઉપર આવી શકીએ કે શાકાહાર આ વધારે ઉત્તમ ખોરાક છે। કયા પાસાઓનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તો એક એટલે એની જૈવિક પ્રકૃતિ કઈ છે, એટલે જેને આપણે આજકાલની ભાષામાં પ્રોટીન વિટામિન વગેરે વગેરે જે એના ઘટકો છે એ ઉત્તમ શામાં છે, તો એ સારો ખોરાક પહેલી વાત। બીજી, વ્યક્તિની મનુષ્યની પ્રકૃતિને અનુરૂપ ખોરાક લેવો જોઈએ। મારી તમારી દર્શક મિત્રોમાં દરેકની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, જેમ આપણી ફિંગરપ્રિન્ટ અલગ છે દરેક મનુષ્યની, એ રીતે પ્રકૃતિ પણ અલગ છે, તાસીર જેને આપણે કહીએ છીએ, એને અનુરૂપ ખોરાક હોવો જોઈએ। ત્રીજું, સ્થાનીય પેદાશ, આના કારણે સ્વાસ્થ્ય ટકી રહે છે। એટલે આપણે પંજાબના ઘઉં અને ભાલના ઘઉં આ તુલનાત્મક રીતે કહીએ તો ભાલના ઘઉં એ ગુજરાતના લોકો માટે વધારે સાનુકૂળ છે। આ શાસ્ત્રોક્ત વર્ણનની વાત કરું છું। ચોથી વાત છે કે ઋતુ અનુસાર ખોરાક, તો ઋતુજન્ય જે બીમારીઓ અને એનો પુષ્કળ અનુભવ આપણને ગત બે વર્ષથી થઈ રહ્યો છે, તો એ બધામાંથી આપણે બહાર આવી શકીએ, એટલે ઋતુને અનુસાર ખોરાક, આ બધા પાસાઓનું વિવરણ આ શાકાહારને મળતું આવે છે। પશુ એનો વધ અને બાકીના પાસા એ માંસાહારમાં જેનો સમાવેશ કરી શકાય એમાં આ બધા પાસા જે મનુષ્યને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક એ અંગે સ્પષ્ટ દર્શકોના ધ્યાનમાં આવ્યું હશે કે શાકાહાર આ તુલનાત્મક રીતે માંસાહાર કરતાં વધારે સાનુકૂળ છે। તો સાહેબ, એક મોટો વર્ગ છે એ માંસાહાર કરે છે, તો એ લોકો યોગ્ય ખોરાક નથી લેતા, એનો અર્થ એવો થાય? ખોરાક જે આપણે ગ્રહણ કરીએ છીએ એની પાચન કરવાની એક પ્રક્રિયા હોય છે, મનુષ્યની તાસીર પ્રમાણે એ પાચન થાય છે, એવું જ એ કયા ભૌગોલિક વિસ્તારમાં એનો નિવાસ છે, કયા પ્રકારેનો એનો વ્યવસાય કામનો પ્રકાર છે, એના આધારે પણ આહાર કેવો લેવો જોઈએ આનું શાસ્ત્રોમાં એટલે આયુર્વેદની અંદર વર્ણન છે। એટલે જે માંસાહાર લે છે એ અને શાકાહાર લે છે તો નંબર વન નંબર ટુ સિટીઝન, આવી કોઈ દુર્ભાવના મનમાં રાખવાની આવશ્યકતા નથી। ઉદાહરણ રૂપે આપણા ભારત દેશની જે વિવિધતાઓ છે, તો હિમાલયન અથવા તો પહાડીઓના પ્રદેશની અંદર ત્યાંની પ્રકૃતિને અનુરૂપ અને ત્યાં સીમિત પ્રકારના અન્ન ધાન્ય ફળ ફળાદિ શાકભાજી ઉગતા હોવાના કારણે ત્યાં માંસાહારનું ચલણ વધારે છે,
आना कारण ए विस्तार नी अंदर मांसाहार ग्रहण करनारा ए स्वाभाविक रूपे एवुं न मानी बेसे के अमे शाकाहारी नथी एटले कंईक निम्न कक्षाना उतरती कक्षाना मनुष्य छीए। एटले आ एक धार्मिकता साथे कालक्रमे जोड़ायेलो विषय होवाना कारणे आहार विज्ञान, पाकशास्त्र, आयुर्वेद अने मनुष्यनुं स्वास्थ्य ए बधामां तुलनात्मक रीते शाकाहार वधारे उपयोगी स्वस्थ रहेवा माटे छे। मांसाहार करे छे एटले बीमारीनुं घर એવું જ માની લેવાનો એકદમ એક્સ્ટ્રીમ કોઈ વિચાર મનમાં રાખો, માંસાહાર કરનાર લોકોએ રાખવો ન જોઈએ સાહેબ। ખાસ કરીને જો આખો દેશ અથવા આખું જગત જો શાકાહારી થઈ જાય તો પરિસ્થિતિ શું થાય? અનાજ ખૂટી પડે, લૂંટફાટ થઈ પડે, અથવા તો એક મોટો સમૂહ, માનવ સમૂહ ભૂખ્યો સૂઈ જાય એવી પરિસ્થિતિ થાય। એટલા માટે પણ અમુક ટકા વર્ગ જે છે માંસાહારી છે એ યોગ્ય છે? શાકાહારીઓને પોતાનું અન્ન, કઠોળ, શાકભાજી મળી રહે એટલા માટે પણ કેટલાક લોકો માંસાહારી હોવા જરૂરી છે? સૃષ્ટિનું સર્જન કરનારાએ આ વિશેષતા અને એક લાંબો ઇતિહાસ ફક્ત ભારતનો નહીં વિશ્વના માનવ સમુદાયનો એનો નિકટથી અભ્યાસ કરીએ તો આપણને ધ્યાનમાં આવે છે કે આ કંઈ 100-200-500 વર્ષથી ચાલતી ચર્ચા નથી કે શાકાહાર સારો કે માંસાહાર સારો। દરેક પ્રકારના યુગની અંદર માંસાહારીઓ હતા, એટલે ઘણીવાર આવી ચર્ચાઓ જ્યારે ચાલે છે કે નહીંતર શું થશે, તો સાધારણ 50 બિલિયન આ જનસંખ્યા 2030માં વિશ્વ માનવ જનસંખ્યા થવાની છે, તો આટલાને પોષણ આપી શકે એટલા ફળ, શાકભાજી, અનાજ, ધાન આ ઉત્પાદન કરવા જેટલો ભૂભાગ પણ છે કે કેમ, એ પ્રકારેની ઇરિગેશનની વ્યવસ્થાઓ છે કે કેમ, આવી પુષ્કળ ચર્ચાઓ ચાલે છે। કુપોષણ આ વિશ્વ માનવ સમુદાય સામે પડકાર છે, પણ કુપોષણનો અનેક પ્રકારેના આયામો પૈકી ફક્ત માંસાહાર કરવાથી આ કુપોષણ ઓછું થઈ જાય છે એવા તારણ ઉપર પણ જવાની આવશ્યકતા એટલા માટે નથી કે જે કૃષિ ક્ષેત્રે સંશોધનો થઈ રહ્યા છે, એટલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આના પણ MOU અંતર્ગત અનેક પ્રકારના રિસર્ચના જે કામો ચાલી રહ્યા છે, તો એ કૃષિ ક્ષેત્રના જે રિસર્ચ છે એના આધારે વધુ અનાજ, વધુ પોષક આવું ધાન ઉગાડવા માટેની જે જુદી જુદી પ્રક્રિયાઓ ચાલી રહી છે એના કારણે આ સંતુલન માંસાહાર શાકાહાર એ જનસંખ્યાના વધવાની સાથે તૂટી પડશે, એટલે માંસાહાર સિવાય કોઈ વિકલ્પ નહીં રહે, આ પણ આગમવાણી કરવી અયોગ્ય લાગે છે સાહેબ। આપણે ત્યાં એવું કહેવાય છે જીવો જીવસ્ય ભોજનમ, એક આખી સાયકલ હોય છે જંગલમાં, જેમ કે મોટું જે પ્રાણી હોય જેમ કે સિંહ છે તો એ હરણાને ખાઈ જાય અને એ રીતે આખી સાયકલ ચાલતી હોય છે, તો માંસાહાર છે એનો જ ક્યાંક ભાગ છે એ સાયકલનો એવું લાગે છે? એવું આ એક કુદરતે રચેલી અને વિજ્ઞાને પુરવાર કરેલી એક ચક્ર છે, જીવચક્ર। આ જીવચક્રનું અસંતુલન, ઇમ્બેલેન્સ આ નિર્માણ થાય એવી શક્યતા માંસાહાર વધવાના કારણે છે। જેટલા પ્રાણીઓ, કારણ કે હવે એક યુગની અંદર આજથી 50 વર્ષ પહેલાં, આજથી 20 વર્ષ પહેલાં જે પ્રાણીઓના માંસ ખાવાનો ચલણ હતું એની જગ્યાએ અનેક પ્રકારના પશુ પક્ષીઓના માંસ ખાવા માટેનો એક ફેશન, ક્રેઝ આ સમાજની અંદર, વિશેષતઃ વિદેશોમાં અને એના કારણે કાળક્રમે ભારતમાં એ નિર્માણ થઈ રહ્યો છે, ત્યારે અનાજ એટલે વનસ્પતિ જગત આ વધતું રહે અને પ્રાણીઓ એટલે માંસાહાર એ ઘટતો જાય તો પણ આ ચક્ર તૂટશે। એટલે માંસાહાર એક સ્તરથી વધારે વ્યાપક બનશે તો પણ આ જીવચક્ર, એક લાઈફ સાયકલ જેને કહેવામાં આવે છે કુદરતની, એને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે સાહેબ। આપણે ત્યાં નાગરિકોને જે અલગ અલગ અધિકારો આપ્યા છે, કેટલા બધા અધિકારો છે, એમાં એક રાઇટ ટુ ફૂડ એટલે ભોજનનો અધિકાર, કોણે શું ખાવું એ પોતે નક્કી કરી શકે છે, એ બીજા કોઈ નક્કી ના કરી શકે, તો એ રાઇટ ટુ ફૂડ અંતર્ગત આપણે કોઈને માંસાહાર કરતાં રોકી શકીએ
अथवा तो एने समझाने पाछा वाड़ी सकी क्या प्रकार की कायदाकीय जोगवाई क्या प्रकार की हो कायदाओं की एक मर्यादा है। मनुष्य आ बुद्धिशाली प्राणी है, विचारी सके समझी सके एना आधार पोताना मन ने तैयार करे। अपने जयरे अपना शरीर की चिंता करता हो आयुर्वेद की दृष्टि आ फक्त शरीर एट्ले एक यांत्रिक रचना नहीं, शरीर मन बुद्धि आत्मा एनो समन्वय अने सृष्टि साथेनो अंगांगी भाव एट्ले मनुष्य। तो मनुष्य पोताना स्वास्थ्य माटे शू योग्य छे, केवा प्रकारनो खोराक लेवाथी एने लाभ छे, आ अंगेनी समझदारी जेटली समाजनी अंदर वधशे तो स्वाभाविक एनु परिणाम ए आवशे के आज राइट टू फूड अने मारो व्यक्ति स्वातंत्र के हूँ होटल में जईने शू ऑर्डर आपूँ छूँ ए सरकार कॉर्पोरेशन पंचायत केव रीते नक्की करी शके। आज विवाद चाली रह्यो छे तो वास्तव में व्यक्ति पोते एटली समझदारी केळवे के पोताना कुटुंब माटे अने कुल मळीने आखा पर्यावरण माटे कयो खोराक केटलो अनुकूल छे ए जो एनी समझदारी वधी शके तो ज कायदो जे पण बनशे ए कायदाना अमल माटेनी पण सरळता रहेशे। साहेब बहु चौंकावनारा आंकड़ा गुजरातना ए आव्या छे हमणा તાજેતરમાં જ કે ગુજરાતમાં 60% લોકો જ શાકાહારી છે, 40% માંસાહારી છે અને આ આંકડા રાજસ્થાન, પંજાબ અને હરિયાણા કરતાં વધુ છે જેને આપણે શાકાહારી રાજ્ય માનીએ છીએ। એ રાજ્યમાં જે મોડેલ સ્ટેટ છે એ સ્ટેટમાં માંસાહારીઓની સંખ્યા 40% જેટલી છે, તો આ આંકડા ચિંતાજનક છે ખરા? આ આંકડા ચોંકાવનારા છે, ચિંતાજનક આરોગ્યની દ્રષ્ટિએ છે। અનેક કિસ્સાઓ આપણે પ્રચાર પ્રસારના માધ્યમોમાં લગભગ સપ્તાહમાં 2-5 દિવસ વાંચતા સાંભળતા આવ્યા છે। તેમ રાજકોટનો એક પ્રસિદ્ધ ખેલાડી આ એની અતિ અલ્પાયુમાં સ્વસ્થ શરીર સાથે હૃદયરોગના હુમલાથી એનું મૃત્યુ થયું, થોડા સપ્તાહ પહેલાંની આ ઘટના છે। તો જીવનશૈલી જન્ય રોગો જે વધી રહ્યા છે, ઉદાહરણ રૂપે હાઈ બ્લડ પ્રેશર આ 22-25 વર્ષની ઉંમરના યુવક યુવતીઓમાં જોવા મળે છે, ડાયાબિટીસનું પ્રમાણ લગભગ 32% જેટલું ગત 10 વર્ષમાં ભારતમાં વધ્યું છે, એવી જ રીતે કોલેસ્ટ્રોલ એટલે હાર્ટ બ્લોકેજ અને એના કારણે હૃદયરોગના હુમલા અને જેનો શાસ્ત્રોમાં પૂર્ણ સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે માંસાહારનું અતિ સેવન એટલે જરૂર કરતાં ફક્ત સ્વાદ માટે પેટ ભરવાની વૃત્તિથી વધુ માંસાહાર કરવામાં આવે તો એ માંસ પચતું નથી, એટલે ક્યાંય ને ક્યાંય અર્બુદ જેને આજની ભાષામાં કહેવું હોય તો કેન્સર અથવા એનું એક અલગ સ્વરૂપ એટલે હરસ જે થતા હોય છે પાઇલ્સ, આ પ્રકારેના રોગોનું પ્રમાણ વધતું જાય છે। સાધારણ બેઠાડું જીવન છે એટલે પરિશ્રમ, શારીરિક શ્રમ પરિશ્રમ આ ઘટતો જાય છે અને હેવી ફૂડ જેને કહી શકાય એ પ્રકારેનો માંસાહાર લેવાના કારણે આ જે પડકાર ઊભો થઈ રહેલો દેખાય છે। એક ફેશન તરીકે અરે તમે નથી ખાતા નોનવેજ એટલે હું કંઈક લઘુતા ગ્રંથિમાં આવી જાઉં એ પ્રકારેનો એક સામાજિક માહોલ બની ગયો છે, એમાં સાચી પરિસ્થિતિ એટલે શું ખાવું, શા માટે ખાવું, કેટલું ખાવું આ માટેની આરોગ્યલક્ષી જાગૃતિ એ સમાજની અંદર જરૂરી છે। કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ બ્લોકેજ એ માત્ર માંસાહારીઓને જ થાય છે, શાકાહારીઓને પણ એ કિસ્સામાં ઘણા બધા કિસ્સા આપણી સામે આવે છે જે શુદ્ધ શાકાહારી હોય, સંપૂર્ણ શાકાહારી હોય એને પણ થાય છે, તો એના કારણો તો કંઈક અલગ હશે ને? જીવનશૈલીજન્ય રોગો આ બધા કયા છે? જીવનશૈલીનો મુખ્ય આધાર શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને આરોગવામાં આવતો ખોરાક, આ બે ઘટક શરીરની અંદર અસંતુલન ઊભા કરે છે અને આના કારણે સ્વાસ્થ્ય બગડે છે, આ પ્રકારના રોગોનું પ્રમાણ વધે છે। એટલે શાકાહારીને હાર્ટ એટેક નહીં આવે, કેન્સર નહીં થાય વાળો તર્ક કુતર્ક એ
કહેવાનો કોઈ ભાવાર્થ નથી, પણ માંસાહાર કરનારાને આ પ્રમાણ વધારે છે એવું અનેક આધુનિક તબીબી વિજ્ઞાનના વિદેશોના ભારતના સંશોધનોએ પુરવાર કર્યું છે કે જીવનશૈલીમાં માંસાહાર આધારિત જે રોજનો વ્યવહાર હોય છે એના કારણે, કારણ કે માંસાહાર આવે છે એટલે સ્વાભાવિક ક્રમે એમાં જાણે અજાણે આલ્કોહોલનું સેવન, તમાકુના જુદા જુદા સ્વરૂપનું સેવન, જે બધા જ આ પ્રકારના રોગના ઉદ્ભવ માટેનું એક પ્રેરક કારણ ગણવામાં આવે છે. એટલા માટે શાકાહારથી આ નહીં થાય વાળી વાત આયુર્વેદે પણ નથી કરી, એ સંદેશો આપવાની પણ આવશ્યકતા નથી, પણ માંસાહારથી આની સંભાવનાઓ વધી જાય છે આ તો ચોક્કસ છે. શાકાહારીઓમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે એટલે શાકાહારમાં પ્રોટીનની કમી હોય છે, અથવા અમુક માંસાહારના પ્રમાણમાં ઓછું હોય છે, એને કારણે પણ જેમ કે ખેલાડીઓ હોય જેને હાઈ કેલરી ફૂડની જરૂર પડતી હોય એવા લોકો માંસાહાર કરે છે, તો આ તર્ક સાચો છે કે ખોટો છે? આપણા જે પલ્સીસ એટલે કે જે દાળ છે, કઠોળ છે, આ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. તર્ક એવો છે, જે તે સમયે હું શાકાહારી હોવાના કારણે આજનો બજાર ભાવ નથી જાણતો, પણ એક ઈંડું સવારે ખાઈ લીધું તો દાળ કે કઠોળ તો કેટલા મોંઘા છે, એ કેવી રીતે પોસાય, એના કરતાં એક ઈંડું જે તે સમયે 10-12 રૂપિયાનું હતું, આજનો જે ભાવ હશે તે, એ આર્થિક કારણો અને આ પ્રકારેનો એક દુષ્પ્રચાર કે પ્રોટીન આપણા પરંપરાગત શાકાહારી ખોરાકમાં એની ઉણપ જ રહે છે. હા, કેટલીક વૈજ્ઞાનિક તથ્યો છે, જેમ વિટામિન B12ની ઉણપ આ શહેરી વિસ્તારમાં સંપન્ન વર્ગમાં જોવા મળતો ઉદ્ભવતો એક નવો રોગ છે, તો એ વિટામિન B12ની ઉણપ શાક માંસાહારીઓમાં નહીં જ હોય, પણ એના કારણે માંસાહાર લેવાથી વિટામિન B12નું લેવલ ઊંચું જ આવી જશે એવું એટલા માટે નથી બનતું કે શાકાહારીની જે તાસીર છે, શરીરની પ્રકૃતિ છે, એનો વ્યવસાય છે, અને એ જ્યાં રહે છે જે પ્રકારે એનું કામ કરે છે એમાં માંસાહાર એનો પચવામાં અભાવ રહેવાનો છે. એટલે આ જે ચર્ચા ચાલે છે કે પ્રોટીનના અભાવે જે રોગો થઈ શકે એનું પ્રમાણ શાકાહારીઓમાં ખૂબ વધારે છે એવા કોઈ તારણો આપણે તબીબી જગતમાં કાઢી શક્યા નથી. એટલે આપણો ખોરાક સ્વયંપૂર્ણ છે, આપણો એટલે શાકાહારીઓનો ખોરાક આ સ્વયંપૂર્ણ છે, એ સદીઓથી આપણા દેશની અંદર પ્રસ્થાપિત થયેલી વાત છે. સાહેબ, આપ તો આયુર્વેદિક ડૉક્ટર છો એટલે અમારા દર્શકોને એક સીધી જ મારે એક મેસેજ એ આપવો છે કે એક ગુજરાતીએ જે શાકાહારી છે એણે પોતાની થાળીમાં, બપોરની થાળીમાં કે રાતના ભોજનમાં કઈ કઈ વસ્તુ લેવી જોઈએ જેને કારણે એનું બેલેન્સ, જે આપની ભાષામાં, ડૉક્ટરી ભાષામાં જેને બેલેન્સ કહેવાય, ઇન્ટરનલ બેલેન્સ, એ બરાબર યોગ્ય રહે? ત્રણ જ પાસા ધ્યાનમાં રાખવા જોઈએ આપણા ખોરાકમાં કે ભૂખ લાગે ત્યારે જમવું. એક તો સમય પાલન એટલે દિનચર્યા, આખા દિવસનો સમયનું પત્રક આ બનાવવું જોઈએ, નંબર એક. બીજું જે ને આપણે કહીએ કે આપણું ભાણું થાળી, તો ષડ રસ, છ એ રસ, સાધારણ આપણને ગળ્યું, તીખું અને ખારું આ ત્રણ સ્વાદના રસ ઉપર જ આપણું આગ્રહ હોય છે, અથવા ભાવતા ભોજન જેને કહીએ આ ત્રણ જ રસ, બાકીના ત્રણ કડવા તુરા આ રસ આપણે સાધારણ લેતા નથી, તો ષડ રસ યુક્ત હોવો જોઈએ. આ ક્યારે બને? અને જે કેલરી અને બાકીના ડાયટ્રિશિયન્સનો આજના યુગમાં પુષ્કળ ચર્ચા છે, તો કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં આપણી રોટલી દાળ ભાત શાક આ જે આપણો ખોરાક છે એની અંદર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન્સ આ બધું જ સંતુલિત આહાર તરીકે મળી શકે એમ છે. ત્રીજું નાનું પાસું કે છ ભાગ આપણે ગણીએ તો બે ભાગ હોજરીના ખાલી રાખવા જોઈએ, બે ભાગ પ્રવાહી એટલે પછી એ દાળ હોય, છાસ હોય કે અન્ય પીણું હોય, અને બે ઠોસ અનાજ ભાત એટલે ધન ધાન્ય શાકભાજી. આ પ્રકારેનો આપણો ખોરાક જો આપણે એને નિયમિત રૂપે ગ્રહણ કરીએ, ઋતુ અનુસાર આવતા શાકભાજી નો અમલ કરીએ, તો આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ, રોગથી મુક્ત રાખી શકીએ. સાહેબ, જે આપે વાત કરી એ
વયસ્કોને તો ઠીક છે ગળે ઉતરી જશે, પણ યુવાધનને તો પીઝા ખાવા છે, બર્ગર ખાવા છે. અને એમાંય અમેરિકી કંપનીઓ હવે માંસવાળા પીઝા આપે છે, તો આ કેટલે અંશે વાજબી છે આ ખોરાક લેવો? એક પ્રયાસ આપણા સૌએ આપણા ઘરમાં કરવો જોઈએ. સાધારણ આજે શું બનાવવું એવું મા બેન ભાભી એ પૂછે છે, એટલે એક પ્રકારેની ફરમાઈશ અને એના આધારે વાનગી બને બહારથી મંગાવવામાં આવે. જાહેરાતનો યુગ છે, જાહેરાતનું એક આકર્ષણ હોય છે, એની એક અસર હોય છે, ખાસ કરીને બાળકો અને યુવાધન ઉપર. તો આપણે જે કંઈ કામ કરીએ છીએ ઘરનું એ આખા પરિવારની સુખાકારી માટે કરીએ છીએ. પછી એ ધંધો, વ્યવસાય, નોકરી હોય, એવી જ રીતે ખોરાક પણ જે લઈએ છીએ એ આપણા બધાની સુખાકારી માટે આપણે ગોઠવતા હોય છે. એટલે અનેક પરિવારોમાં સોમવારે મગની દાળ, મંગળવારે અડદની દાળ, આ એક ક્રમ રહેતો એક જમાનામાં, કે જેથી બધા પ્રકારના શાકભાજી અને દાળ એ બધા ખાતા થાય, ભાવે ન ભાવે. આ મનુષ્યનો સ્વભાવ છે, એટલે ક્યારેક પીઝા ખાઈ લીધું, બર્ગર ખાઈ લીધું, એનાથી એકદમ આરોગ્ય ઉપર પડકાર છે એવું નહીં, પણ બર્ગર અને પીઝા આધારિત જુવાન એ ક્યાં ને કેટલો સફળ થશે, આ ચર્ચા જ્યાં સુધી પરિવારમાં બાળકો સાથે જ્યારે એનું નાનપણમાં મન ઘડાતું હોય છે. એટલે આજકાલ આપણે બધી શાળાઓમાં પણ જોઈએ છીએ કે ગરમ નાસ્તો નહીં તો મા બાપ દોડધામના કારણે અને બાકીના કારણે ફાસ્ટફૂડના પેકેટ્સ નાસ્તામાં આપી દે. એટલે શાળાઓ પણ આ આરોગ્યલક્ષી વિષયને ધ્યાનમાં રાખીને ગરમ નાસ્તો રોજ બાળકને સ્કૂલે જતી વખતે આપવો, એ પ્રકારેનો ઉપક્રમ કેટલીક શાળાઓએ શરૂ કર્યો છે, એ અભિનંદનીય છે. આવી ચર્ચા અને સમજ બાળક ક્યારેક જીદ પકડશે, એકાદ વાર અપવાદરૂપે ક્યાંક કંઈક ખાધું ખવડાવી દીધું એનો વાંધો નહીં, પરંતુ આ એનો સ્વભાવ અને ક્રમ ન બની જાય આની ચિંતા આપણે વડીલોએ કરવાની આવશ્યકતા છે. સાહેબ, શાકાહારની જે ઝુંબેશો ચાલે છે તો એનાથી શાકાહારીઓની સંખ્યા ખરેખર વધી છે, વધે છે, કે એનાથી ઉલટું થઈ રહ્યું છે? જે રીતે મેં ગુજરાતનો હમણાં પ્રશ્ન કર્યો કે 40% ગુજરાતીઓ માંસાહારી છે, તો આ બધી ઝુંબેશોનું કંઈ પરિણામ આવે છે કે માત્ર ઝુંબેશો જ ચાલે છે? સ્વામી વિવેકાનંદજીની એક કથા આપણે બધાએ સાંભળી હશે કે મનમાં પેલો વાંદરો જોયો એનો વિચાર જ નહીં કરવાનો, એટલે મનને એકાગ્ર કરવા માટેનો એક કોઈ પ્રસંગ આવો સ્વામીજીએ એમના ભાષણની અંદર કહ્યો. મનુષ્યનો સ્વભાવ એવો છે કે આપણે જેમ સ્વામીજીએ કહ્યું કે ભાઈ વાંદરાનો વિચાર નહીં કરવાનો પછી બધે વાંદરો જ દેખાય, એવી રીતે આ પ્રકારેની જે ઝુંબેશ ચાલે છે ને, તો ટ્રાફિકથી માંડીને અનેક વિષયો, ખાલી આહાર સંબંધી વિષયો છે એવું નહીં, એ ઝુંબેશનું સ્વરૂપ એવું ચાલે કે ભાઈ આજે કોણ પકડે છે મને, આજે રોંગ સાઈડમાં જ જવું છે, કારણ કે પેલી ટ્રાફિક માટેનો ઝુંબેશ ચાલતી હોય છે. તો એ ઝુંબેશનું એક સીમિત પરિણામ છે, એટલે એ બંધ કરી દેવી જોઈએ એવો મારો કહેવાનો ભાવ નથી, પરંતુ એ ઝુંબેશની અસર બહુ સીમિત હોય છે, લિમિટેડ હોય છે. એટલે આ ઘર ઘરે વિષય પહોંચાડવા માટેની આ પ્રકારના કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર માધ્યમોના આધારે એક ઝુંબેશની આવશ્યકતા છે. કોઈ એક અઠવાડિયું, 15 દિવસ, વર્ષમાં આવી ઝુંબેશ ચલાવી દીધી એની એક અસર ક્ષણિક હોઈ શકે, પરંતુ લાંબા ગાળે આ સમાજની અંદર ભાવ ઊભો કરવા માટે એક એક ઘર સુધી આ વિષય લઈ જઈશું તો આ ઝુંબેશને માટે પણ પૂરક થઈ શકાશે. સાહેબ, શાળા કોલેજોમાં શાકાહારને પ્રતિપાદિત કરતો હોય, શાકાહાર સારો છે એવું સાબિત કરતો હોય એવા પાઠ ભણાવવાની જરૂર લાગે છે આપને? પ્રાથમિક શાળાનો જે આધુનિક અભ્યાસક્રમ બન્યો છે એની અંદર આરોગ્યલક્ષી આવા કેટલાક પાઠો, સમાજ વિજ્ઞાન જેને વિષય કહેવામાં આવે છે, એમાં અનેક વર્ષોથી આ પ્રકારના સામાજિક રાષ્ટ્રીય કામ કરનારી સંસ્થાઓના સૂચનના આધારે આવા, કે ભાઈ તુલસી દરેકના ઘરમાં હોય છે પણ એનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ છે, ધાર્મિક મહત્વ બધા જાણતા હોય છે, પરંપરાગત રીતે એ માહિતી હોય છે, તો અરડુસી શા માટે દરેક ઘરની અંદર, પછી એ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો પણ એક કુંડાની અંદર અરડુસી હોવી જોઈએ. તો આપણું મસાલાનો જે ડબ્બો છે, મસાલિયું છે, જેમાં હળદરથી માંડીને અજમો, તજ વગેરે બાકીના, આ બધી એક પ્રકારે શરીરને સ્વસ્થ રાખનારી આરોગ્યપ્રદ એ પ્રકારેના આપણા મસાલા છે. આ જ્યારે બાળકોને એના શિક્ષકો કહે છે એ ભણવામાં સમજે છે,
तो स्वाभाविक क्रमे एना जीवन नी अंदर घर में त्यारे थाळी पीरसाय छे त्यारे एनु महत्व अने माटे आ मारा माटे सारू छे ए प्रकारे नो भाव उभो थाय छे तो ए प्रारंभ थयो छे हजी वधारे एने विशद रीते मूकवानी आवश्यकता छे कारण के जे उमरे બાળકોનું મન ઘડાય છે એ શિક્ષણ દ્વારા અનેક પ્રકારના સંસ્કારો એક નાગરિક તરીકેના જે સંસ્કારો આવશ્યક છે એમાં આરોગ્યલક્ષી જાગૃતિ એ પણ આવશ્યક છે કેટલાક પાઠ ઉમેરાયા છે હજુ વધારે આ માટે સઘન પ્રયાસ આવશ્યક લાગે છે બરાબર સાહેબ એક થોડું એક અલગ વિષય ઉપર મારે પ્રશ્ન કરવો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 21મી નવેમ્બરે એક કાર્યક્રમ છે માસિક મિલનનો એમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા વક્તવ્ય આપવાના છે એ કાર્યક્રમને લગતી થોડી માહિતી અમારા દર્શકોને આપી દો અને દર્શકોને પણ આપ અપીલ કરી શકો છો એ કાર્યક્રમમાં જોડાવા માટે આપણે બધા જાણતા જ હશું પુષ્કળ પ્રચાર પ્રસાર માધ્યમોમાં આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચર્ચા છે 2025માં આરએસએસના કામને 100 વર્ષ પૂરા થશે તો અનેક વર્ષોથી સમાજની અંદર જાગરણ સમાજનું સંગઠન સંસ્કારિત બને અને ભારત ભૂમિ માટે કામ કરતો સમાજ તૈયાર થાય આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસનું લક્ષ્ય છે એના માટે દૈનિક મેદાનમાં લાગતી શાખાઓ એમાં નાનો બાળકથી માંડીને કોઈ પણ ઉંમરના પુરુષો આ એકત્રિત મળી એક કલાક ભારત માતાના વંદનની સાથે શારીરિક બૌદ્ધિક માનસિક રીતે મજબૂત બને એ પ્રકારેના શાખાના આરએસએસની શાખાના કાર્યક્રમો હોય છે વ્યવસાયના કારણે વ્યસ્તતાના કારણે અનેક એવા સમાજ જીવનના શ્રેષ્ઠીઓ છે કે જે પ્રત્યક્ષ રોજની આ ચાલતી આરએસએસની શાખામાં આવી નથી શકતા તો આવા સમાજના શ્રેષ્ઠીઓ એને પણ સમાજ ભારત એને માટેની કંઈ ને કંઈ ચિંતા હોય છે કંઈક યોગદાન કંઈક કામ કરવા માટે કર્મશીલ બનીને કામ કરવા માટેની ઈચ્છા હોય છે એટલે ગત 8-1 વર્ષ પહેલાં રાજકોટ મહાનગરમાં આ માસિક મિલનનો પ્રારંભ કર્યો જેમાં સમાજ જીવનના પછી વેપારી હશે ડૉક્ટર હશે વકીલ હશે ઉદ્યોગકારો હશે શિક્ષણ સંસ્થાઓ ચલાવનારા હશે આવા સમાજ જીવનના તમામ ઘટકોમાં જે શ્રેષ્ઠીઓ છે એ બધાને નિમંત્રણ આપી અને દર મહિને પહેલા સોમવારે કોઈને કોઈ બધાને માટે ઉપયોગી થાય એવા વિષય ઉપર વિશેષ તજજ્ઞ વક્તા બોલાવવા અને એની સાથે વિષય અને પ્રશ્નોત્તરી આ ક્રમ છેલ્લા 99 મહિનાથી રાજકોટ મહાનગરમાં ચાલે છે 100મો મહિનો ડિસેમ્બરમાં છે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની તારીખ મળવાની અનુકૂળતાએ નવેમ્બરની 20મી તારીખે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાત્રે 9 કલાકે પૂજ્ય ભાઈ શ્રીનું નાગરિક તરીકેનું કર્તવ્ય બોધ આ વિષય ઉપર જાહેર ભાષણ છે દર્શક મિત્રો બધાને ભાવભીનું નિમંત્રણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી હું આપું છું સાહેબ આપની સાથે તો જેટલી વાત કરીએ એટલી ઓછી અને આમાં તો કલાકો નહીં પણ અઠવાડિયા નીકળી જાય એવો સરસ વિષય છે પણ આપણી એક સમયની મર્યાદા છે એટલે અમારા દર્શકોને એક સાકાર અંગેનો આપનો સીધો જ સંદેશો આપી દો સાકાર નો સંદેશો આપવાની સાથે પહેલું વાક્ય એવું હોવું જોઈએ કે આપણો જે આહાર છે ને એ ફક્ત શરીરના પોષણ અને વૃદ્ધિ માટે નથી મન બુદ્ધિને પણ આહાર અસર કરે છે બરાબર શાકાહાર સંતુલન ઊભું રાખે છે એટલે રાજસિક તામસિક સાત્વિક આવા 3 શબ્દો છે આ આધ્યાત્મિક અથવા ધાર્મિક શબ્દો આપણે માની ન લેવા જોઈએ બરાબર સાત્વિકતા મનુષ્યની અંદર રહે એ પ્રકારેનો ખોરાક એટલે શાકાહારી ખોરાક અનેક પ્રકારેના સંશોધનોએ પુરવાર કર્યું છે કે માંસાહારથી તમસ તામસિકતા આની વૃદ્ધિ થાય છે તામસિકતા થાય તો શું થાય ગુસ્સો આવે દ્વેષ ઊભો થાય ઈર્ષા ઊભી થાય જનૂન ઊભું થાય આ પ્રકારેના જેને દુર્ગુણ કહેવામાં આવ્યા છે ખરાબ ગુણો આ ઊભા થવાની સંભાવના વધી જાય છે આ દ્રષ્ટિથી આપણા પરિવારની દરેક વ્યક્તિ આડોશ પાડોશ આપણી જ્ઞાતિ આપણો સમુદાય આપણો સંપ્રદાય આખો સમાજ આખો ભારત આ બધામાં તામસિક વૃત્તિ વધે તો કેવી પરિસ્થિતિ ઊભી થાય આ આપણે અનેક ઘટના પ્રસંગો ગત
2000 ना इतिहास माथी जाणीए छे के तामसी प्रवृत्ति अने प्रकृति एनु दुष्परिणाम आपणा देशे आपणा समाजे एटले आपणे आपणा वડવાઓએ કેવું ભોગવ્યું છે આ દ્રષ્ટિથી સાકાર માટેનો આગ્રહ અને એ આપણા કુલ મળીને સ્વાસ્થ્ય માટે એ શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય આ બધા માટે પોષક છે પૂરક છે આ એક સંદેશો હું દર્શક મિત્રોને આપવા માટે એક આહવાન કરું છું કે શાકાહારને આપણે અપનાવીએ એક ક્રેઝ જે ઊભો થયો છે માંસાહારનો એ ક્રેઝ પાછળ દોડવાની ગાડરિયા પ્રવાહ તરીકે જવાની આવશ્યકતા નથી તો દર્શક મિત્રો આજે ચાય પે ચર્ચામાં શાકાહાર શા માટે એ વિષય ઉપર ડૉક્ટર સંજીવભાઈ ઓઝા સાહેબનું સરસ મજાનું વક્તવ્ય સરસ મજાની પ્રશ્નોત્તરી આપે સાંભળી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર.